કિરણ પટેલ કેસની વાત કરીએ તો ગુજરાત પોલીસ પાસે કેટલીક વિગતો માંગવામાં આવી છે ગુજરાત એટીએસ ઠગ કિરણ પટેલની તપાસ અર્થે જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થઈ ગયા છે ગુજરાત એટીએસ જમ્મુ કાશ્મીર જઈને કિરણ પટેલની પૂછપરછ કરશે પીએમઓમાં નકલી ઓફિસરની ઓળખ આપવામાં આવી જેની પાછળ રાજકીય મદદ હોવાની પણ આશંકાઓ છે જમ્મુ કાશ્મીર પોલીસે કિરણ પટેલની વિગતો ગુજરાત પોલીસ પાસે માંગી ગુજરાત એટીએસ ઠગ કિરણ પટેલની તપાસ અર્થે જમ્મુ કાશ્મીર જવા માટે રવાના થયા છે ગુજરાત એટીએસ જમ્મુ કાશ્મીર જઈને કિરણ પટેલની પૂછપરછ કરશે પીએમઓમાં નકલી ઓફિસરની ઓળખ પાછળ રાજકીય મદદની આશંકાઓ છે આ નેટવર્ક અને તેનો ખુલાસો થયો છે મુખ્ય આરોપી તેની ધરપકડ થઈ છે હવે તેની સાથે કોણ કોણ હતું સમગ્ર સહાયમાં કોણે એ પીએમઓનું કાર્ડ બનાવીને આપ્યું હતું આઈએ જે નકલી તેને ઓળખ આપી અને તેને પોલીસ પ્રોટેક્શન મળ્યું હતું સાથે ઝેડ પ્લસ જેવી સિક્યુરિટી આપવામાં આવી કોના ઈશારે આ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે એ કોણ છે પોલિટિકલ વ્યક્તિ કે જેને આ પૂરી સહાય કિરણ પટેલને આપી તેને તપાસ કરવામાં આવશે ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મિહિર સોની મિહિર ઠગબાજ કિરણ પટેલ અને તેની હવે આકરી પૂછપરછ કરવાના ભાગરૂપે હવે ગુજરાત પોલીસ હવે જમ્મુ કાશ્મીર પહોંચી રહી છે કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે શું અપડેટ જગદીશ આ મહાઠક કિરણ પટેલના ગુનાઈત ઇતિહાસ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે અને તેની આખી હિસ્ટ્રીને જાણવા માટે જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ગુજરાત પોલીસને મેસેજ કર્યો હતો અને તમામ વિગતો સાથે તેમની વિગત છે તે મંગાવી હતી જેને લઈને ગુજરાત એટીએસની એક ટીમ છે કે જમ્મુ કાશ્મીર જવા રવાના થઈ ગઈ છે અને આ કિરણ પટેલનો તમામ હિસ્ટ્રી એટલે કે તમામ ઇતિહાસ છે ગુનાઈત ઇતિહાસથી લઈ અને તેની હિસ્ટ્રી લઈ અને ત્યાં આગળ જશે અને ત્યારબાદ જમ્મુ કાશ્મીર પોલીસને તેની વિગત છે તે આપશે સાથે જ તેની ગુજરાત એટીએસ કિરણ પટેલની પૂછપરછ પણ કરશે કારણ કે તેના જે ગુનાઈત ઇતિહાસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા અને બાયડ એમ ત્રણ અલગ અલગ જગ્યાએ ગુના છેતરપિંડી ચારસો છ ચારસો વીસના લાખો રૂપિયાની ચીટિંગના ગુના છે તે નોંધાયા છે જેમાં વડોદરામાં સમાધાન થઈ ગયું છે પરંતુ અમદાવાદ અને બાયડનો જે ગુનો છે તેમાં તે જામીન ઉપર છે એટલે આ બંને કેસ જે ચારસો છ ચારસો વીસના છે તેમાં એક બાયડનો છે જેમાં ખેડૂતને જમીન આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી અને આ જ રીતનો નરોડામાં પણ બે હજાર ઓગણીસ નો કેસ છે કે જ્યાં આગળ એક ડીવાય એસપીને સરકારી ગાડીનો કોન્ટ્રાક્ટ આપવાના બહાને તેની સાથે લાખોની ઠગાઈ કરી હતી એટલે આ તમામ ગુનાહિત ઇતિહાસ સાથે સાથે જ અહીં તેના જન્મ સ્થળથી લઈ અને તમામ તેની વિગતો સાથે ગુજરાત ઇટીએસ છે કે જે આ વિગત જમ્મુ કાશ્મીર પોલીસને આપશે ત્યારે આ મહા ઠગની પાછળ કોઈ અન્ય નું પણ સંડોવાયેલ હોવાની આશંકા છે પોલીસને લાગી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટી પણ જે રીતના જમ્મુ કાશ્મીર જેવા રાજ્યમાં આ રીતની તેને ખોટી પોલીસ સાથે ઓળખ આપી અને ત્યારબાદ એક મહિના સુધી આશરે લગભગ આ રીતની સિક્યુરિટી તેને રાખી અને જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએ તે ફર્યો હતો આ સિક્યોરિટીને લઈને એટલે આ સમગ્ર વાત છે તે પણ પોલીસના ગળે ઉતરતી નથી એટલે હાલ આ તમામ પટેલ મહિના એટલે કે બે હજાર બાવીસ થી ઓગસ્ટ સુધીમાં અત્યાર સુધીમાં ત્રણ વખત તે જમ્મુ કાશ્મીર જઈ આવ્યો છે સાથે તેની પત્ની સાથે પણ એક વખત તે જઈને આવ્યો છે એટલે આ છેલ્લી ફેરી એટલે કે આ મહિના પહેલા ગયો અને ત્યારે જ તેને આ નકલી ઓળખ આપી અને

માટે રવાના થઈ ચૂકી છે અને જમ્મુ કાશ્મીર એટીએસને તમામ વિગતો પણ આપવામાં આવશે તેનું જે બેકગ્રાઉન્ડ રહ્યું છે ગુનાહિત પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતોમાં તેનું નામ ખુલ્યું હતું અને કયા કયા કેસ તેની પર દાખલ છે તેની પણ વિગતો આપવામાં આવશે અને ગુજરાત એટીએસ પણ તેની આકરી પૂછપરછ કરશે હવે કાયદાકીય ઢબે આગળ જે કાયદેસરની કાર્યવાહી છે તે ધપાવવામાં આવશે